वतनी एवा अर्चनाबा कछवा के जेओए हिस्ट्री पर रिसर्च करी अहिना गोवा मा कछवा नदी नजीक सात कोठा के जे महाभारत ना अभिमन्यु द्वारा भेदवा मा निष्फळता मळेली। पुराणों मा जाणवा मळेल छे गोवा मा मळेली आ स्थळ के जे सात कोठा विषे वधु जानकारी आपणने आपशे अर्चनाबा कछवा। हेलो लाइव आज इंटरव्यू लेवा जोई रही छु। आपके साथ ही आज के जोड़ायेला छे अंजनाबा। तो अंजनाबा तमारो परिचय आपो। मारुं नाम अंजनाबा कछवा छे अने मारुं नाम गोवा रहुं छु अने गुजरात वेकेशन माटे आवुं छु। तमारा गुरु विषे अमने थोड़ी माहिती आपो ने अमने जणावो कि तमारा गुरु कोण छे। मारा गुरु ए मारा फाधर छे अने एमने पण घणी बधी वातो शीखवी छे અને ઘણા બધા સંશોધનની અંદર મને પ્રશ્નો કરીને પ્રેરણા આપી છે અને એમના માર્ગદર્શન નીચે જ મેં ઘણું બધું સંશોધન અને ઘણી બધી નવી વાત જાણતા શીખી છે। એટલે તમારા ફાધરે તમને ક્વેશ્ચન આન્સર પૂછીને આવી બધી માહિતીઓ આપતા હતા એવું છે? હા। હાલમાં તમે ગોવાના કેટલાક પ્રાચીન અવશેષો વિશે જે હિસ્ટ્રિકલ સંશોધ કરી છે તો તેના વિશે અમને પણ થોડી માહિતી આપો। એટલે ગોવામાં એક જગ્યા છે ભૂતગાલી પાસે, એની પાસે એક કુશાવતી નદી વહે છે પંસાઈ મૂલ વિલેજ પાસે। એની પાસે કેટલાક રોક પેઇન્ટિંગ આવેલા છે અને ત્યાં એક ચક્ર બનેલું છે જેને લિબ્રંથ કહેવામાં આવે છે। અને મને એ લિબ્રંથ છે એક ખરેખર અભિમન્યુ ચક્ર છે, ચક્ર વિશે જે અભિમન્યુએ લડેલું છે ચક્ર મહાભારત। અચ્છા, એ સમયનું છે? હા, મહાભારત કાળનું છે। તમે રિસર્ચમાં એવું બધું જાણવા મળે કે એટલું જૂનું ચક્ર છે? વાહ, શું વાત છે। પ્રાચીન ભારતમાં કેટલાક સ્થળોને અવશેષો મળવાની શક્યતા છે એની માહિતી આપો। એ ભારતમાં કેટલાક સ્ટેટ છે જે જે જગ્યાએ આ ચક્ર મળી આવેલ છે જે હું તમને પિક્ચરમાં બતાવીશ। ઓકે, બતાવો। એટલે ગોવાનું છે એ આ સૌથી પહેલું છે આ ગોવાનું છે ચક્રવ્યૂહ છે, એવું જ ચક્રવ્યૂહ છે એ વૈશાલેશ્વર મંદિર કે જે હિલેબેડુ શહેર કર્ણાટકમાં આવેલું છે તે મંદિરમાં કોતરેલું છે। અને બીજું છે એ એક હિમાચલ પ્રદેશની અંદર રજનોર ગામમાં આવેલું છે જે હસ્તિનાપુરથી 450 કિલોમીટર દૂર આવેલું છે। એવું જ એક મધ્યપ્રદેશની અંદર માહેશ્વર ઘાટ પાસે આવેલું છે એ બીજું છે, એક લડાખ પાસે આવેલું છે અને આ છે એક મણિપુર સ્ટેટમાં આવેલું છે। દ્વારકા શહેર વિશે તમે શું જાણો છો અને દ્વારકા જૂની દ્વારકા નગરી વિશે શું તમે અમારી સાથે માહિતી શેર કરવા માગો છો એ જણાવો। અને દ્વારકા શહેર છે એમાં જે જૂની દ્વારકા નગરી છે એ એક ડૂબેલી છે, એના વિશે તો હાલ રિસર્ચ ચાલે છે પણ મહાભારત કાળ મુજબ એવું જાણવા મળેલ છે કે 17 વખત ડૂબેલી છે તો એના 17 પ્રકારના અવશેષો મળી શકે છે એવું મને લાગે છે। હા, એ છે કે મેં ખુદે જ એવું સાંભળ્યું છે કે દ્વારકા ખુદ સમુદ્રમાં ડૂબેલી જ નગરી છે અને હાલમાં ક્યાંક એવું કહેવાય છે કે દ્વારકા હજી ક્યાંક સમુદ્રના ખીણમાં છુપાયેલી એક અદ્ભુત નગરી છે। અંજનાબા, તમે હિસ્ટ્રી વિશે શું શું જાણ્યું છે એ બધા એક્સપિરિયન્સ અમારી સાથે શેર કરો અને અમને જણાવો। ભારતમાં કેટલાક હેરિટેજ સાઇટ આવેલી છે અને મેં કેટલાક સ્ટેટની વિઝિટ કરેલી છે એના માટે, અને જેમ કે રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે, કર્ણાટક છે અને ગુજરાતમાં કેટલીક હેરિટેજ સાઇટ આવેલી છે એને વિઝિટ કરેલી છે અને એનો મને શોખ છે નવી જગ્યા વિશે જાણવાનું અને એના વિશે સંશોધન કરવાનું। બસ, શું વાત છે કે તમે શું જાણ્યું ગોવામાં એ અમારી સાથે શેર કરો। ગોવામાં પોર્ટુગલ પહેલાંના કાળ વિશે હું જ્યારે સંશોધન કરતી હતી ત્યારે મને જાણવા મળ્યું કે ઉદગારી મૂળ એક ડાંગો છે કે એક કુશાવતી નદી બને છે તેના કિનારે કેટલાક રોક પેઇન્ટિંગ બનેલા છે અને એમાં એક લિબ્રંથ આવેલું છે એના વિશે મેં થોડુંક રિસર્ચ કરેલું છે।